નંબર એક, અભાવના દુઃખમાંથી બહાર આવો. નંબર બે, વિયોગના દુઃખમાંથી બહાર આવો. નંબર ત્રણ, આજે તમને કહું અભાવ અને વિયોગમાંથી બહાર આવવું સીધું સહેલું છે, પણ આ ત્રીજા નંબરનું દુઃખ છે ને બહુ અઘરું છે, અને એનું નામ છે કલ્પનાનું દુઃખ. કલ્પના, સાચું બોલો, બે જણા અહીંયા ઉભા હોય ને, તમે સામેના ખૂણામાં ઉભા હો અને બંને જણા તમારી સામે આમ આંગળી કરી કરીને વાતો કરતા હોય, તમને વિચાર શું આવે? હે મારી, મારી વાટે છે, મારી કાપે છે, મારી ઘસે છે, મારી ઉતારે છે, બરાબર છે? આ જ વિચાર આવે તમને. એમ ન થાય કે મેં આજે 5 લાખ લખાવ્યા ને એની અનુમોદના કરે છે, કેમ? એવું ન બોલી શકે, એ પણ એવું બોલી શકે ને, એ નથી વિચાર આવતો. એટલા માટે તમે જયારે અહીંયા ઉભા રહીને કોકની આંગળી કરો છો ને, ત્યારે તમે આ ધંધા કરતા હો. માણસ જે પોતે કરતો હોય ને એ જ બીજા માટે વિચારતો હોય છે. કલ્પના, ક્યારેય તમને સારું ઇન્ટરપ્રિટેશન કરવાનું મન જ નથી થતું, હંમેશા નબળું નબળું નબળું. માટે તો આજે ક્લાસો ખુલ્યા છે, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ. અરે આના ક્લાસ ન હોય, કલ્પનાના દુઃખ બાજુ પર મૂકી દો, ઓટોમેટિક નેગેટિવ થિંકિંગ દૂર થઈ જશે. હું ઘણી વખત મારી પ્રવચન સભામાં એક દ્રષ્ટાંત આપતો હોઉં છું. રાતનો સમય હતો ને અચાનક એક ભાઈ 2 વાગે ઉઠી ગયો, પેટમાં બહુ દુખે, પેટમાં બહુ દુખે, એમ કરીને એને ભેકડા તણવાના ચાલુ કર્યા. ઘરમાં જેટલા આજુબાજુ સુતા હતા બધા ઉભા, શું થયું શું થયું? બસ કઈ નહીં, મારા મોઢામાંથી બિલાડી અંદર જતી રહી. હવે મોઢામાંથી બિલાડી જાય, બધા કે રેવા દે ને, હવે શાંતિથી સુવા દે. ના ના, તમને બધાને હસવું આવે તો અહીંયા મને કેટલો દુખાવો થાય મને ખબર છે. બધાને થયું હવે આની ડાગડી ચસકી ગઈ છે, અને સમજાવવાથી એની બિલાડી બહાર નથી આવવાની, કંઈક પ્રયોગ કરવો પડશે. રાતના ફેમિલી ડોક્ટરને ફોન કરીને બોલાવી લીધો કે ભાઈ આ મેન્ટલ કેસ આવી ગયો છે, મને તું એનો રસ્તો કાઢજે. ઓલા કીધું ડબલ ફી થશે, ડબલ નહીં 4 ગણી લે, પણ અમને સુવા દે શાંતિથી. ડોક્ટર આવ્યો, ઘેનનું ઇન્જેક્શન આપી દીધું. એને પેલા કહી દીધું કે સર્જરી કરીને પેટમાંથી બિલાડી બહાર કાઢું છું. એને સુડાવી દીધો. ઘરવાળાને કીધું હવે તમે સુઈ જવા, 10 વાગે જયારે ઉઠશે ને ત્યારે ફરીથી રાડો પાડશે, પણ એ વખતે તમે એક બિલાડી ક્યાંકથી પકડીને એના પલંગ સાથે બાંધી દેશો. બધાએ કીધું ઓકે. રાતો રાત ક્યાંકથી બિલાડી પકડીને પેલા પલંગ સાથે બાંધીને બધા સુઈ ગયા. 8 વાગે બધા ઉઠ્યા, ઓલાને ઘેન પૂરું થયું, 10 વાગે ઉભો થયો, અને ઉભો થતાની સાથે એને રાડો પાડવાની શરૂ કર્યું, બિલાડી. બધાએ કીધું શાંતિ રાખ. રાતના હેરાન કરી ડોક્ટરોને બોલાવ્યા, સર્જરી કરાવીને પેટમાંથી બિલાડી તો બહાર કાઢીશ, હવે શું બિલાડી બિલાડી કરે છે? જાઓ જાઓ, હવે બિલાડી જો બહાર કાઢ્યો તો બતાવો. અને બધાએ ઓલી જે બિલાડી પકડીને લાવ્યા હતા એ લાવીને બતાવી, અને આને પોખ મૂકી, મારા પેટમાં તો સફેદ બિલાડી હતી, આ તો કાળી બિલાડી છે. સુખી કરી શકે ખરા? ફરીથી કહું છું, ઉપરથી જો ભગવાન આવે ને તોય તમને સુખી. તમે જાણે ભગવાનને ચેલેન્જ આપી છે કે લાખ પ્રયત્ન કરો પણ હું સુખી થવાનો નથી, નથી ને નથી.